જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે દિવાળી સ્પેશિયલ સ્વીટ કોપરા પાકની રેસીપી જોઈશું. ફ્રેન્ડ્સ, આ કોપરા પાક બનાવવા માટે આપણે ચાસણીની ઝંઝટ નથી કરવાની, ખાંડનો ઉપયોગ નથી કરવાનો, માવો, મિલ્ક પાવડર કે ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો. છતાં પણ તમે જોઈ શકો છો કે હલવાઈની દુકાનેથી આપણે કોપરા પાક લાવ્યા હોય તેવો જ બન્યો છે. પરફેક્ટ ટેક્સચર પણ આવ્યું છે અને સોફ્ટ પણ બન્યો છે. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ તૈયાર થયો છે. ઘરમાં કોઈ પણ વડીલ હશે તે પણ સરળતાથી કોપરા પાક ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, આ કોપરા પાકની રેસીપી મેં એકદમ સરળ રીતે બતાવેલી છે, જેનાથી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં આપ લોકોને એક રિક્વેસ્ટ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા આ બેલ આઇકનને ક્લિક કરજો, જેમાં સૌથી પહેલું ઓપ્શન છે ઓલ નોટિફિકેશન, એને ક્લિક કરજો. આ ક્લિક કરશો તો તમને મારી દરેક નવા વિડીયો નોટિફિકેશન સમયસર મળતી હશે, અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. મીઠાઈની દુકાનમાં મળે તેવો કોપરા પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે એક નોનસ્ટિક કઢાઈની અંદર 200 ગ્રામ જેટલું અમૂલ મીઠાઈ મીઠ ઉમેરીશું, જેને કન્ડેન્સ મિલ્ક પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો અત્યારે મેં આ રીતે અમૂલનું મીઠાઈ મીઠ લીધેલું છે. હવે તેની અંદર આપણે પીળો ફૂડ કલર ઉમેરીશું, જેના માટે મેં 1 ટેબલ સ્પૂન દૂધની અંદર 1/8 ટીસ્પૂન જેટલો પીળો ફૂડ કલર ઓગાળીને લીધો છે. હવે આ દૂધ અને કન્ડેન્સ મિલ્કને આપણે એક સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લેવાના છે, અને અત્યારે આપણે ગેસની આંચ હાઈ ફ્લેમ પર રાખીશું, જેનાથી આપણું કન્ડેન્સ મિલ્ક પ્રોપર ગરમ થઈ જાય. હવે તમે જોઈ શકો છો બંને સામગ્રી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે. તો તેની અંદર આપણે ઉમેરીશું ડેસ્ટિકેટેડ કોકોનટ, એટલે કે સૂકા નાળિયેરનું છીણ, જે આપણે 1.5 કપ જેટલું લઈશું. તો અત્યારે મેં 1 કપ ઉમેર્યો છે, એની સાથે આપણે બીજો 1/2 કપ પણ ઉમેરીશું. ટોટલ આપણે 1.5 કપ જેટલું લીધેલું છે. તેની સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર લઈશું. હવે ઇલાયચી પાવડર ઉમેર્યા બાદ આપણે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરવાની છે, અને અત્યારે આપણે ગેસની આંચ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ આંચ પર આ મિશ્રણને આપણે ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે પેનથી અલગ ન થાય અને સ્મૂધ ન થાય. તો આ રીતે સતત તેને ચલાવતા જવાનું છે, અને સ્મૂધ થાય અને પેનથી અલગ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, 200 ગ્રામ કન્ડેન્સ મિલ્કની સામે આપણે 1.5 કપ એટલે કે 150 ગ્રામ જેટલું કોપરાનું છીણ લીધેલું છે. આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે, આને ફોલો કરશો તો તમારો કોપરા પાક એકદમ હલવાઈને ત્યાં મળતો હોય તેવો જ બનશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ પેનથી અલગ થઈ ગયું છે અને સ્મૂથ પણ થઈ ગયું છે. તો હવે આપણે થોડું આ રીતે મિશ્રણ લઈશું અને એનો આ રીતે ગોળો વાળી જોઈશું. જો આ રીતે પ્રોપર ગોળો વળતો હોય તો તમારે સમજી જવાનું કે તમારું કોપરા પાક માટેનું મિશ્રણ પ્રોપર કૂક થઈ ગયું છે અને તેમાં બાઇન્ડિંગ પણ આવી ગયું છે. હવે આ રીતે થોડું તેને મિક્સ કરી લઈશું અને ગેસની આંચ બંધ કરી દઈશું, અને કોપરા પાક માટેનું આ મિશ્રણ આપણે ટ્રેમાં ટ્રાન્સફર કરીશું. અત્યારે આપણે આ ટ્રેને કોઈપણ પ્રકારના ઘી કે તેલથી ગ્રીસ નથી કરી. હવે આપણે કોપરા પાકના મિશ્રણને પ્રોપર સેટ કરવાનું છે. તમને જેટલી થિકનેસમાં પસંદ હોય કોપરા પાક, એ થિકનેસમાં તમારે આ મિશ્રણને સેટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ રીતે તેને સ્પેચ્યુલાની મદદથી ઇવનલી સ્પ્રેડ કરી દઈશું અને તેને સેટ કરીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં કોપરા પાક માટેનું જે મિશ્રણ છે તેને પ્રોપર સેટ કરી લીધું છે. હવે આપણે આ કોપરા પાકને બજારમાં મળતા મીઠાઈ જેવો લુક આપવા માટે ચાંદીના વરખ લગાવીશું. જો તમારી પાસે ન હોય, ન લગાવો તો પણ ચાલે. તો આ રીતે આપણે ચાંદીનો વરખ લઈશું અને કોપરા પાક પર આ રીતે લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમને આ ચાંદીના વરખ કોઈપણ પ્રકારની ગ્રોસરી સ્ટોરમાંથી મળી જશે. તો અત્યારે મેં 2 ચાંદીના વરખનો યુઝ કરેલો છે. આ રીતે ચાંદીના વરખ લગાવવાથી આનો લુક એકદમ હલવાઈને ત્યાં મળતી મીઠાઈ જેવો આવતો હોય છે. પરંતુ જો તમારી પાસે ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. હવે આ કોપરા પાકને આપણે ચોરસ ટુકડામાં કટ કરી લઈશું, જેનાથી એકદમ હલવાઈને ત્યાં મળતો હોય તેવો તેનો લુક આવશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં મનપસંદ શેપ એવા ચોરસ ટુકડામાં એને કટ કર્યો છે. જો તમને ડાયમંડ શેપ પસંદ હોય તો આ સમયે તમે આને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. તો અત્યારે આપણે બધો જ કોપરા પાક આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધો છે. હવે કટ કરેલા ચોરસ ટુકડાને આપણે ટ્રેથી અલગ કરીશું. તો આ રીતે આપણે તાબેથી લઈ તેનાથી આપણે કોપરા પાકને અલગ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પ્રોપર બાઇન્ડિંગ આવેલું હોવાથી આપણા જે કોપરા પાક છે પ્રોપર ટુકડામાં કટ થઈ રહ્યો છે, અને એનો પ્રોપર શેપ પણ આવી ગયો છે. તમે લુકવાઇઝ જોઈ શકો છો હલવાઈને ત્યાં મળે તેવો જ છે. હવે આપણે બધી જ ટુકડાને આ રીતે અલગ કરી લઈશું. અત્યારે આપણે એક ટુકડો લઈશું અને એને કટ કરી જોઈશું કે અંદરથી કેટલો સોફ્ટ બન્યો છે. તો તમે જોઈ શકો છો કે તોડતાની સાથે જ અંદરથી એકદમ સોફ્ટ છે, આપણે જરા પણ એને બળ આપવું નથી પડતું. હવે સ્મેશ કરીને પણ જોઈશું તો તમે જોઈ શકો છો કે સ્મેશ કરવાથી તે વિખેરાતો નથી, એટલે કે છૂટતો નથી પડી જતો, એટલે પ્રોપર આપણો કોપરા પાક તૈયાર થયો છે. હવે આ કોપરા પાકને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દિવાળી સ્પેશિયલ મીઠાઈ.
કોપરા પાક, જેને આપણે ચાસણી વગર, ખાંડ વગર, માવા વગર, મિલ્ક પાવડર વગર કે ઘી વગર આપણે બનાવીએ છીએ, છતાં પણ હલવાઈને તમારે તેવો બન્યો છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દિવાળી સ્પેશિયલ સ્વીટ ઇન્સ્ટન્ટ કોપરા પાક. હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.